દિયોદર ખાતે નડેશ્વરીથી નીકળેલી શૌર્યયાત્રા આવી પહોંચતા હિન્દુ સંગઠન દ્વારા સ્વાગત કરાયું. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી બેઠેલા નડેશ્વરી ધામ ખાતેથી અંબાજી ધામ સુધી શરૂ થયેલ શૌર્યયાત્રાનું દિયોદર નગરના વેપારી હિન્દુ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો શુભારંભ 23/9/2023 થી 8/10/2023ના દિવસે પ્રાંત વિભાગ જિલ્લા પ્રખંડ યાત્રા કરશે અને અમદાવાદ કર્ણાવતી ખાતે એનું સમાપન થશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય તત્કાલીન સમયમાં 1992માં બાબરી ધ્વંસ કરીને ગીતા જયંતીના દિવસે બજરંગ દળે દેશનું શૌર્ય જાગૃત કર્યું તે દિવસને આપણે શૌર્ય દિવસ તરીકે ઉજવે છે. આજે દિયોદર ખાતે શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા દિયોદરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર લોકોએ આ શૌર્યયાત્રાનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું હતું. જય શ્રીરામના નારાઓ સાથે હિન્દુ દિયોદરના હિન્દુ બહેનો દ્વારા રથમાં આરૂઢ શ્રીરામ સીતા માતાની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને શૌર્ય જાગરણ યાત્રાના બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિન્દુ યુવાઓમાં આપણા પૂર્વજો પ્રત્યે ગૌરવનો ભાવ જાગૃત કરવો, અમર બલિદાનોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઈને દેશ માટે જીવવું એવો સંકલ્પ લેવો, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય અને વૈજ્ઞાનિક મહત્વની સમજણ આવે અને આપણે સૌ હિન્દુ છીએ, એક છીએ અર્થાત સામાજિક સમરસતા માટે સંકલ્પ થાય, વ્યસનોથી દૂર થઈ વ્યસનમુક્તિ માટે, દેશભક્તિ માટે અને સમાજ માટે અને બળશાળી હિન્દુ યુવાની આજે આવશ્યકતા છે એ મહત્વને સમજે અને સ્વાવલંબી આત્મનિર્ભર સ્વાભિમાની રાષ્ટ્રભક્ત હિન્દુ યુવા રાષ્ટ્ર માટે ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવા માટે પ્રતિબદ્ધ થાય ત્યારે ભારત માતાના અહેવાનને લઈને સ્વીકારને લઈને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા યોજાઈ હતી. અમારા દિયોદર નગરમાં રથ આવી ગયો, અમને ખૂબ આનંદ આવ્યો. આ આપણો રથ નડાબેરથી અને અંબાજી જવાનો છે અને ત્યાંથી અયોધ્યામાં જે 1992માં આપણા પૂર્વજો કાર સેવકોએ આ રથની જે શુભેચ્છા કરી હતી અને એમની ઈચ્છા હતી કે આવું કામ થવું જોઈએ અને સનાતન ધર્મ માટે આવું થવું શક્ય છે. અમને ખૂબ જ અનેરો આનંદ આવી રહ્યો છે. હું માતૃશક્તિની બેન અલકાબેન ત્રિવેદી, આ દુર્ગાવાહિનીની બેન નેન્સીબેન, આ માતૃશક્તિના બેન અને અમારા સમગ્ર શ્રીમાય બ્રહ્મ સમાજની બહેનો અહીં આવી અને ખૂબ અનેરા આવી, ગરમી છતાં પણ બધા અનેરા ઉત્સાહથી આવી અને બધાએ ભાગ લીધો. જય શ્રીરામ અને સનાતન ધર્મની સદાય માટે જય થશે.